હલો ફ્રેન્ડ શું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ડિપ્લોમા સેમિસ્ટર ટુ ની અંદર અભ્યાસ કરી રહેલા મારા મિકેનિકલ સિવિલ ઓટોમોબાઈલ્સ છે મેરીન એન્જિનિયરિંગ છે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે દરેક વિદ્યાર્થી મિત્રોના જે બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ એની આપણે આજે ચર્ચા કરવાના છે વિડિયોની અંદર તો ચેપ્ટર નંબર ટુ તમારું જે છે આપણે શરૂઆત કરી છે એનો પાર્ટ નંબર વન ઓલરેડી અપલોડ કરી દીધો છે આજે પાર્ટ નંબર ટુ ની અંદર આપણે વાત કરવાના છે રિઝર્વેશન કોર્સ એટલે બળની વિઘટન પદ્ધતિના આધારે એક્ઝામ્પલ ગણવાના છીએ તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો જેની અંદર દરેક આપણે ઇન્ફોર્મેશન સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ જોઈન થઈ જશો અને જેથી દરેક વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે દરેક ઇન્ફોર્મેશન શેર કરી છે તો તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ લિંક શેર કરી દેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી પાર્ટ નંબર વન આપણે અપલોડ કરી દીધો છે ચેપ્ટર નંબર ટુનો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે બીજું ખાસ કે ઈએમ અને બાકીના જેટલા પણ સબ્જેક્ટ છે દરેક સબ્જેક્ટના આપણે કોર્સ લોન્ચ કરેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમારી એડવાન્સ તૈયારી કરી શકો છો આજની અંદર આપણે વાત કરવાના છીએ જે એક્ઝામ્પલ એ જીટીયુ ની અંદર 110% હશે વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેજો કેલ્સીનો યુઝ કરવાનો છે અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમારે મારા જોડે પણ એક્ઝામ્પલ ગણવાના છે ઓકે તો વાત કરીએ બળ પ્રણાલી પદ્ધતિ તો બળ પ્રણાલી પદ્ધતિ ની અંદર ફોર્સ સિસ્ટમ પણ કહી શકાય છે તો ફર્સ્ટ વાત છે રિઝોલ્યુશન ફોર્સ બળ વિઘટનની ની પદ્ધતિ કહેવામાં આવે છે બળના વિઘટનની ની રીત કહેવામાં આવે છે બર્ના વિઘટનની રીત હવે બર્ના વિઘટનની રીત શું હોય છે સમજી જઈએ તો બર્ના વિઘટનની રીત વિદ્યાર્થી મિત્રો શું હોય છે તો ધારી લો કે અહીંયા એક x એક્સિસ ને y એક્સિસ છે અને એમાંથી હું અહીંયા કોઈક મારા ઉપર એક ફોર્સ લાગી રહ્યો છે આ ટાઈપનો એક ફોર્સ લાગે છે p ફોર્સ લાગતો હોય છે તો આ જે p ફોર્સ છે અહીંયા મારું જે p ફોર્સ છે આ p ફોર્સ લાગી રહ્યો છે એનો થાટા છે થાટા આપી દીધો છે એટલે વિદ્યાર્થી મિત્રો હોરીઝોન્ટલ માટે આપણે કોસ્ટીટા લઈશું આ ખાસ યાદ રાખવાનું છે અને વર્ટિકલ ઊભું ગણતરી કરવી હશે વર્ટિકલ ગણતરી કરવી હશે તો સાઇન ટીટા કરીશું ઓકે તો હોરીઝોન જેટલા પણ ફોર્સ લાગતા હોય એને હું સિગમા એચ કહીશ એટલે હવે આ સીગમા એચ અને સિકમા વી થઈ ગયો એટલે હોરીઝોન્ટલ ફોર્સ નો સરવારો અને સિગ્મા વી એટલે વર્ટિકલ ફોર્સનો સરવારો થશે ઓકે તો એનો મારે રિઝલ્ટન્ટ ફોર્સ શોધવો છે પરિણામી બળ શોધવું છે તો પરિણામી બળ માટેનું સૂત્ર છે આર બરાબર આપણે એની અંદર બરાબર હતું પણ ત્યાં ફક્ત બે ફોર્સ જ લાગતા હતા અહીંયા મલ્ટિપલ ફોર્સ લાગતા હશે બે કરતા વધારે ફોર્સ લાગતા હશે તો આર બરાબર સૂત્ર થશે અંડર રૂટ સિગ્મા એચ નો હોલ સ્કવેર પ્લસમા વી નો હોલ પ્લસ પી કોસ્ટિટા હતું ક્યુ કોસ્ટિટા θ પી પ્લસ ક્યુ કોસ્ટિટા હતું અહીંયા ખાસ યાદ રાખવાનું છે એનું સૂત્ર છે માનાંકમાં સિગમા વી અપોન h ઓકે આ એની ફોર્મ્યુલા છે હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી બીજી એક સિસ્ટમ ધ્યાન રાખજો કે ભાઈ સિગ્મા h અને સિગ્મા v ફાઇન્ડ કરીશું તો સિગ્મા h સિગ્મા h જ્યારે મારું +4 આવે છે આવે છે તો એને હું આ રીતે બતાવીશ બહાર જતું ફોર્સ હશે એટલે કે એ ટેન્સાઇલ ફોર્સ હશે ઓકે જો સિગ્મા h મારું માઈનસ આવે છે કિંમત માઈનસ આવે છે તો અંદર આવતી નિશાની બતાવીશ આ એક્ઝામ્પલ માં બતાવવી પડશે એ જ પ્રમાણે સિગ્મા v સીગમા બી હોરિઝોન્ટલ પ્લસ ફોર્સ આવશે તો ઉપર જતી નિશાની આવશે અને સીગમા બી માઇનસ હશે તો નીચે તરફની નિશાની રહેશે હવે ક્વાર્ટર્સ નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો થોડું આપણે સમજી લઈએ સમજો કે આ મારો એક્સ છે આ મારો વાય છે ઓકે તો અહીંયા એક્સ એટલે પ્લસ એક્સ છે આ પ્લસ એક્સ છે આ માઇનસ એક્સ છે વાય સેકન્ડ ક્વાર્ટર્સ હશે એટલે એની નિશાની છે માઇનસ પ્લસ ઓકે આ થર્ડ ક્વાર્ટર છે એટલે એની નિશાની છે માઇનસ માઇનસ અને ફોર્થ ક્વાર્ટર્સની નિશાની છે પ્લસ માઇનસ ઓકે તો એ જ પ્રમાણે અહિયાં પણ એક્સ એટલે આડી લાઈન છે એટલે હું સિગ્મા એચ કહીશ અને આને સિગ્મા વી કહીશ તો જો સમજી લો હવે એના ઉપરથી સમજવાનું છે કે જ્યારે મારો સિગ્મા એચ પ્લસ હોય સિગ્મા વી પણ પ્લસ સિગ્મા એચ પ્લસ હોય સિગ્મા વી પણ પ્લસ હોય તો આર મારો કયા આર પ્રથમ ચરણમાં હશે

ક્લિયર આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ઇમ્પોર્ટન્ટ છે નોટ કરી રાખજો વિદ્યાર્થી મિત્રો ક્લિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે સિગ્મા એચ અને સિગ્મા બી બંને પ્લસ હોય તો ફર્સ્ટ ક્વાર્ટર્સમાં હશે સિગ્મા એચ પ્લસ માઇનસ હશે સિગ્મા વી પ્લસ હશે તો સેકન્ડ ક્વાર્ટર્સમાં હશે સિગ્મા એચ એન્ડ સિગ્મા બી બંને માઇનસ હશે તો થર્ડ ક્વાર્ટર્સમાં હશે એન્ડ સિગ્મા એચ પ્લસ અને સિગ્મા વી માઇનસ હશે તો ફોર્થ ક્વાર્ટર્સમાં હશે ઓકે એ ઉપરથી આપણને એંગલ મળી જશે એન્ગલ માટેની ફોર્મ્યુલા આ છે રિઝલ્ટન ફોર્સ માટેની ફોર્મ્યુલા આ છે ગણતરી હું એક્સ ઉપરથી કરીશ એક્સ શખ્સ હશે ત્યાંથી જ હું ગણતરી કરીશ ટોટલી ગણતરી હું એક્સ અક્ષ ઉપરથી કરીશ ઓકે બીજું સમજી લઈએ આ બંને ફર્સ્ટ ક્વાર્ટર્સની વચ્ચેની નાઇન્ટી એંગલ હોય આના વચ્ચે નાઇન્ટી એંગલ હશે આના વચ્ચે નાઇન્ટી એંગલ હશે આના વચ્ચે નાઇન્ટી એંગલ હશે એટલે અહીંયાથી નાઇન્ટી હશે નાઇન્ટી થી વન એટી હશે અહીંયા ટુ સેવન્ટી ઝીરો હશે અને અહીંયા થ્રી સિક્સ ઝીરો હશે આખો રાઉન્ડ જે સર્કલ નો છે ત્રણસો સાહીઠ નો હોય છે ક્લિયર આટલું ક્લિયર થઈ ગયું હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ફરીથી સમજી લો કે મારો કોઈ પણ ફોર્સ હોય એના માટે હું સિગ્મા એચ માટે શું કન્સિડર કરીશ કોસ્ટિટા માટે આવશે આવશે તો 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 બહાર જતી જતી આવતી અંદર આવે ઉપર નિશાની હવે આર માટે શોધવો છે તો આર માટે સીગમા એચ નો હોલ સ્કવેર પ્લસ સીગમા વી નો હોલ સ્કવેર અંડર એ જ રીતે ટેન થીટા શોધવો છે માનાંકમાં મેગ્નેટ્યુટ વી વીન સીગમા એચ કિંમત માઇનસ આવે તો પણ હું લઈ શું લઈશ પ્લસ લઈશ ક્લિયર ઓકે ક્લિયર હવે સિગ્મા h અને માઈનસ કયા શરણમાં છે તો એ આ નક્કી કરે છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ક્લિયર હવે આપણે આના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો 1 બાય 1 તો અહીંયા રકમ આપી છે આકૃતિમાં દર્શાવેલા બળ પ્રણાલીનું પરિણામી ફોર્સ શોધો અહીંયા કીધું છે રિઝલ્ટન્ટ ફોર્સ ગીવ ધ ફિગર ફાઇન્ડ આઉટ રિઝલ્ટન્ટ ફોર્સ ઓકે રીઝલ્ટન ફોર્સ તમારે શોધવાનું છે આર ફાઇન કરવાનું છે તો અહીંયા ફિગર જે આપી છે ફિગર ઉપરથી આપણે જોઈએ તો અહીંયાથી ફિગર જોઈએ તો ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો મને અહીંયા એક્સ ઉપર એક 80 કિલોન્યુટનનો ફોર્સ આપેલો છે બીજો 60 ન્યુટનનો ફોર્સ આપ્યો છે ત્રીજો આપ્યો છે મને 40 ન્યુટનનો અને લાસ્ટ મને આપ્યો છે 100 ન્યુટનનો ઓકે હવે ફર્સ્ટ અહીંયા એક્સ ઉપરથી ગણતરી સ્ટાર્ટ થશે એટલે આ આ અહીંયા 80 છે પછી 60 એના વચ્ચેનો એંગલ મને 60 આપી દીધો છે પછી સેવન્ટી ફાઇવ એંગલ આપ્યો છે પછી થર્ટી ફાઇવ એંગલ આપ્યો છે અહીંયા એંગલ આપ્યો નથી એ કેટલો હશે બસો સિત્તેર નો એંગલ હશે ક્લિયર તો હવે ગણતરી કઈ રીતના કરવાની છે એ સમજવાનું ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ ધ્યાન રાખજો ફર્સ્ટ હું એ સોલ્યુશન સ્ટાર્ટ કરીશ એનું સોલ્યુશન સ્ટાર્ટ થશે તો ફર્સ્ટ હોય એ સિગ્મા

ક્લિયર કેટલો એન્ગલ ગણવાનો અહીંયાથી જ ગણીશું એટલે કુલ ટોટલ થશે મારો થર્ટી થઈ ગયો ચલો ત્યાંથી મારો કયો હન્ડ્રેડ તો અહીંયા શું આવશે હન્ડ્રેડ પ્લસ કોસ હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા ફોર્ટી પછી અહીંયા તો અહીંયા કેટલો છે બસો સિત્તેર ટુ એટલે બસો થઈ જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે વન બાય વન એન્ગલ આપણે શોધી લીધા ચલો હવે અહીંયા હું શું કરીશ સિગ્મા એચ હવે કેલ્સીનો યુઝ કરવાનો છે સિમ્પલ સિમ્પલ બાય કેલ્સી તમારી જોડે સોરી સાયન્ટિફિક કેલ્સી છે એમાં પહેલા એક ચેક કરી લઈશું શું ચેક કરીશ સાઇન ત્રીસની વેલ્યુ સાઈન ત્રીસની વેલ્યુ શું છે ઝીરો પોઈન્ટ ફાઈવ આવી જાય છે ઓકે ખાસ એ કેમ કારણ કે રેડિયન કે ડિગ્રીમાં હોવું ના જોઈએ શામાં હોવું જોઈએ ડિગ્રીની અંદર હોવું જોઈએ ઉપર તમને ડિસ્પ્લેની અંદર ડી દેખાતો હોવો જોઈએ દેખાય છે ક્લિયર

હવે આ વસ્તુ થઈ ગઈ ફરીથી હવે શું કરીશું ધ્યાન રાખજો કેલ્સી ની અંદર આખો આન્સર ભેગો જ લઈ લઈશું કઈ રીતના લઈશું પહેલું શું છે એટી તો અહીંયા એટી કોસ કેટલા છે એ ઝીરો છે ઝીરો લઈ લીધું પછી વચ્ચે પ્લસ પછી સિક્સટી કોસ સિક્સટી વચ્ચે પ્લસ પછી ફોર્ટી કોસ વન થર્ટી ફાઈવ ઓકે પછી પ્લસ એન હંડ્રેડ કોસ ટુ સેવન ઝીરો તો મારો ટોટલ આન્સર આવશે એક્યાસી પોઈન્ટ એકોતેર એટી વન સેવન્ટી વન પાછળ છે એટલે સિગમા એચ નો આન્સર આવશે એટી વન સેવન્ટી વન અને પાછળ છે ફાઈવ ઓકે એટલે હું આને સિગમા એચ એટી વન સેવન્ટી ટુ શું આવશે પાછળ ન્યૂટન છે તો અહીંયા ન્યૂટન આવી ગયો સિગમા એચ આવી ગયો ઓકે હવે પ્લસ આવે તો પ્લસ આવે તો આ નિશાની હું બતાવી દઈશ બતાવવાની રહેશે થઈ ગયું આટલું ઓકે આ સિગ્મા એચ થઈ ગયો હવે સિગ્મા વી ની ગણતરી કરવી છે સિગ્મા વી માટે શું થશે વિદ્યાર્થી મિત્રો તો સિગ્મા વી તો અહીંયા હું લઈ સિગ્મા વી ચલો સિગ્મા વી માટે જ્યાં કોસ છે એની જગ્યાએ સાઈન આવી જશે ફક્ત ફરક શું તો અહીંયા એટી સાઈન ઝીરો એંગલ એ જ રહેશે એંગલ ચેન્જ થશે નહીં ચલો અહીંયા શું થશે સિક્સટી સાઈન સિક્સટી પછી ફોર્ટી સાઈન વન થર્ટી ફાઈવ फरक शू जा एंगल जगह साइन थी पची जीरो क्लियर हमसी अंदर चलो साइन एटी साइन जीरो प्लस सिक्सटी साइन सिक्सटी प्लस फोर्टी साइन वन थ्री फाइव प्लस हंड्रेड साइन ટુ સેવન જીરો તો મારો આન્સર આવશે માઇનસ નાઇન્ટીન પોઈન્ટ સેવન્ટી ફાઇવ મારો આન્સર સિગ્મા વી નો આન્સર આવે છે માઇનસ ઓગણીસ પોઈન્ટ સેવન ફાઇવ ઓકે કેટલો સેવન્ટી ફાઇવ પાછળ ફોર છે એટલે હું ચેન્જીસ થશે નહીં ન્યૂટન ઓકે માઇનસ આવ્યો એટલે નીચે થતું થઈ ગયું ચલો આટલી વેલ્યુ થઈ ગઈ હવે અહીંયા મારે શું શોધવું છે ફાઇન્ડ આર કરવો છે ચલો અહીંયા હવે ફાઇન્ડ આર

આપણે કરી દઈએ ઓકે એટલે આન્સર આવશે ઝીરો ટ્વેન્ટી વન પાછળ છે ઓકે વન આવી ગયો હવે આલ્ફા બરાબર શું થશે ટેન ઇનવર્સ

કોઈ ફરક પડશે નહીં બહુ ફેરફાર નહીં થાય આ એંગલ આવી ગયો ઓકે હવે મારે શું કરવું પડશે આર માટે સીગમાં એચ શું છે પ્લસ સીગમા વી શું છે માઇનસ સીગમા એચ પ્લસ હોય સીગમાં વી પ્લસ હોય તો આર ચોથા ચરણમાં હશે ચોથા ચરણમાં થશે એટલે મારે અહીંયા આ રીતનું ગ્રાફ્સ દોરવો પડશે ધ્યાન રાખજો સિમ્પલ એટલે ગ્રાફ્સ પેપરમાં નહીં આ રીતના તમારે બતાવવું પડશે એના ક્વાર્ટર્સ બતાવવા પડશે આ થઈ ગયો મારો એક્સ આ આ વાય થઈ ગયો આ માઇનસ વાય થઈ ગયો અહીંયા હું ગ્રાફ્સ બતાવી દઈશ આ રીતના એંગલ થઈ જશે આર ની વેલ્યુ ચોથા ચરણમાં આર ઇઝ ઇક્વલ ટુ કેટલો આવ્યો આર ઇઝ ઇક્વલ ટુ ચોરાશી પોઈન્ટ જીરો સેવન જીરો સેવન ન્યૂટન અને ઠીટા થઈ ગયો મારો ઠીટા થઈ જશે તેર પોઈન્ટ

સેમ ટુ સેમ એક્ઝામ્પલ એવો છે અહીંયા અલગ અલગ ફોર્સ આપેલા છે હવે અહીંયા જે ફોર્સ આપ્યા છે એમાં ફરક શું છે એ સમજી લઈએ તો પહેલો ફોર્સ અહીંયાથી સ્ટાર્ટ થાય છે એક શખ્સ ઉપર કોઈ ફોર્સ આપ્યો નથી એટલે ફર્સ્ટ મારો ફોર્સ અહીંયાથી સ્ટાર્ટ થાય છે બસો ન્યૂટનનો બીજો છે ચારસો મીટરનો પછી ત્રણસો નીટર અને પછી પાંચસો હવે દરેકના એંગલ લઈ લેવાના છે હવે એંગલ કેટલા થશે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો આનું એંગલ બસો થઈ ગયું આ બાજુ સાહીઠ છે તો એના માટે મારે શું કરવું અહીંયાથી એકસો એસી હોય તો આ એકસો સાહીઠ જતો રહે એકસો એસી માંથી એકસો સાહીઠ જતો એકસો વીસ નો એંગલ થઈ જાય ઓકે એ જ પ્રમાણે વન બાય વન એંગલ આપણે શોધવાના છે અહીંયા રકમમાં શોધી લઈશું એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે

સિગ્મા એચ માટે શું થશે તો અહીંયા આપણે કેલ્શિયમ ની અંદર કરી લઈએ બસો કોસ વીસ પ્લસ ચારસો એકસો પ્લસ ત્રણસો કોસ બસો ચાલીસ પ્લસ પાંચસો કોસ ત્રણસો ને પંદર ઓકે એનો આન્સર આવશે વન નાઇન વન ફોર

કોસ વન ટ્વેન્ટી પ્લસ પ્લસ થ્રી હંડ્રેડ કોસ બસો ને ચાલીસ પ્લસ પચાસ સોરી જગ્યાએ કોસ્ટની જગ્યાએ સાઈન ચારસો કો સાઈન અહિયાં ત્રણસો સાઈન અને પાંચસો સાઈન એકસો

सिग्मा एच no no okay, no okay, no नो होल स्क्वायर प्लस सिग्मा नो होल स्क्वायर ओके इज़ इक्वल टू सिग्मा सिग्मा नो होल सिग्मा वी माइनस वन नाइन एट पॉइंट फिफ्टी फाइव ओके होल स्क्वायर चलो अत शोधी है

ટુ સેવન એટી ન્યૂટન અને ટીટા થઈ જશે મારો 46.03 પોઈન્ટ ઝીરો ત્રણ નો ટીટા થઈ જશે ક્લિયર આટલું કરશો એટલે આવી જશે વિદ્યાર્થી મિત્રો ઓકે કોઈ ડાઉટ છે આની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ જીટીયુના પેપરમાં પૂછાતા હોય છે ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તમને ફિગર આપી દીધી હશે એ પ્રમાણે એક્ઝામ્પલ કરવાના થશે ઓકે હવે પછીના જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો એ એક્ઝામ્પલ બાકીના જે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વાળા પૂછાતા હોય છે ફિગર આપવામાં આવતી નથી એ ટાઈપના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરી લેવાની છે તમારે પરફેક્ટલી એક હોમવર્ક માટે હું તમને એક્ઝામ્પલ આપું છું વિદ્યાર્થી મિત્રો એ એક્ઝામ્પલ તમારે આ હોમવર્ક માટેનો એક્ઝામ્પલ છે આ તમારો જે હોમવર્ક માટેનો એક્ઝામ્પલ છે એ તમારે મને ઘણી અને કોમેન્ટ કરવાની છે ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે તો આટલો જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ તમારા હોમવર્ક છે હોમવર્કનો આન્સર શું આવે છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે ઓકે અને વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વાળા જે એક્ઝામ્પલ છે એ આપણે કવર કરી લઈશું પ્લસ સમતોલનમાં સિસ્ટમ ફોર્સ હોય ત્યારે શું એની અંદર થાય છે એ પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે પહેલા બેઝિકલી એક્ઝામ્પલ પરફેક્ટલી આવડવા જોઈએ આ એક્ઝામ્પલ પણ જીટીયુમાં પૂછાતા હોય છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આટલો વિડીયો આનો હોમવર્ક કોમેન્ટ કરી દેશો જેવો વિડીયો પરફેક્ટલી થઈ જાય ગણતરી થઈ જાય આઈડિયા આવી જાય તરત જ મને કોમેન્ટ કરશો જેથી નેક્સ્ટ પાર્ટ આપણે અપલોડ કરી દઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બે લાઈકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે જોડે જોડે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો જેથી કોઈ પણ ઇન્ફોર્મેશન તમે અમે તમારા સુધી પહોંચાડી શકીએ તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો અને આપણે ટોટલી કોર્સ લોન્ચ કરેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત